हेलो बाळको, गुड मॉर्निंग। आपणे लास्ट विडियोमां पार्ट 5 ना विडियोमां जोयुं हतुं चकली अने छत्री परथी बनता शब्दों। तो आपणा आजना विडियोमां जे बे मूळाक्षर छे ए छे ज, जमरूखनो ज, अने ज, जबलानो ज। तो सौप्रथम आपणे ज, जमरूखनो ज जोशुं। तो ज, जमरूखनो ज छे एनामां बे मींदा आवे छे। तो सौथी सौ प्रथम आपने अहींथी स्टार्ट करवानो रहेशे अने आवी रीते ज, जमरूखनो ज। तो तमे जोयुं ने एनामां एक अने आ बे, एवी रीते बे मींदा आवे छे। तो सौ प्रथम जेना द्वारा आपणे आ मूळाक्षर ओळख्या छे ए छे जमरूख। तो जमरूखमां पहले ज आवे छे, तो एना द्वारा आपने ख्याल पड़े कि आने कहेवाय ज, जमरूखनो ज। त्यारबादनो जे शब्द छे ए छे जुवार। जुवार जे छे ई एक अनाज छे जे आपणे खाईए छीए। जुवारना रोटला होय छे, अनेक वानगीओ जुवार ઉપરથી બનતી હોય છે। ત્યારબાદ જે શબ્દ છે એ છે જવાન। બાળકો, હાલના સમયમાં તમે સમાચાર તો જોતા જ હશો, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે જવાન એટલે કે આપણા દેશના સૈનિક જે સેના ઉપર રહીને અહીંયાની રક્ષા કરે છે, તો એને કહેવાય છે જવાન। તો જ, જમરૂખના જ પરથી જવાન, એનો પહેલો મૂળાક્ષર જ આવે છે। ત્યારબાદ જે છે એ છે જમ, જમ એનો અર્થ થાય છે કે જમવાનું, કે તમે જમી લો એમ। આપણો નાના નાના વાક્ય હોય છે એનામાં હોય છે ને કે મયંક જમ, એટલે કે મયંક તું જમી લે, તો જ ઉપરથી જમ। અને છેલ્લો જે શબ્દ છે એ છે જગ। તમને જગનો અર્થ તો ખબર જ હશે, જગ એટલે કે પાણીનો જગ, જેનામાં આપણે પાણી ભરીને રાખીએ છીએ। તો આપણે જ પરથી બનતા શબ્દ જોઈ લીધા, હવે આપણે જોશું ઝ, ઝબલાના ઝ પરથી બનતા શબ્દો। તો ઝ, ઝબલાના ઝની સ્ટાર્ટિંગ અહીંયા ઉપરથી કરીને આમ નીચે લઈ આવવાનું, ઊંધો અર્ધગોળાકાર કરવાનો, અને પછી એક લીટો ઉપર અને એક લીટો નીચે। તો આ બની ગયો ઝ, ઝબલાનો ઝ। તો પહેલો જે મૂળાક્ષર આપણે જે શબ્દ દ્વારા ઓળખ્યા એ છે ઝબલું। ઝબલુંનું મિનિંગ થાય છે કે નાંઢા છોકરાનો ઉપરનો પહેરવાનો ટી શર્ટ, જેને આપણે ઝબલું કહીએ છીએ। તો આ મૂળાક્ષર જે છે એને આપણે સૌ પ્રથમ ઝ, ઝબલું એટલે કે ઝબલામાં પહેલો અક્ષર આવે છે ઝ, તો તેના દ્વારા આપણે ઓળખ્યા। ત્યારબાદ એના ઉપરથી બીજો જે શબ્દ બને છે એ છે ઝટપટ, એનું મિનિંગ થાય છે કે ઝડપથી, ઝટપટ એટલે કે ઝડપથી। આ જે ઝ છે એનો ઉચ્ચાર પણ જ નથી થતો, એનો ઉચ્ચાર થાય છે ઝ, એને કહેવાય છે ઝ। અને એના પછીનો જે શબ્દ છે એ છે ઝરણું। ઝરણું તો બધાને ખ્યાલ જ હશે કે જે પાણીનો પ્રવાહ પર્વત ઉપરથી નીચે વહેતું હોય એને કહેવામાં આવે છે ઝરણું। તો બાળકો, આજે આપણે બે શબ્દ શીખ્યા, જ, જમરૂખનો જ, અને ઝ, ઝબલાનો ઝ। તો આજે તમને ઝ, જમરૂખનો જ, અને ઝ, ઝબલાનો જ કરવાના રહેશે। તમારી પેન્સિલથી તમારી નોટબુકમાં સીધી લાઈન કરી અને ઝ, જમરૂખનો ઝ, અને ઝ, ઝબલાનો ઝ 10 વાર લખવાનું, અને ત્યારબાદ તેના પરથી બનતા નાના નાના શબ્દ બનાવવાના।